શું સમાચાર મળી રહ્યા છે આપને જણાવીએ. સમાચાર મળ્યા છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકના અપહરણ મામલે આ સમાચાર મળ્યા છે. પોલીસે અપહરણ કરનાર મહિલાની ધરપકડ કરી છે. પોલીસે બાળકનો છુટકારો કરાવ્યો છે. આપને જણાવી દઈએ કે મહિલા અપહરણ કરતા જે કેમેરામાં કેદ થઈ હતી તેનો ધરપકડ કરાઈ છે. પાટણથી આ જે અપહરણ કરતા છે તેની ધરપકડ કરાઈ છે અને બાળકને છોડાવવામાં આવ્યું છે. શાહીબાગ પોલીસે કાર્યવાહી કરી છે. બાળકનું વજન કરાવવાનું છે તેમ કહીને મહિલાએ આ બાળકનું અપહરણ કર્યું હતું. જો કે પાટણથી આ મહિલા અપહરણ કરતાની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આ મહિલાને ઝડપીને આગળની કાર્યવાહીની શરૂઆત કરી છે. બાળકનો પોલીસે છુટકારો કરાવ્યો છે. શાહીબાગ પોલીસે આ સફળતા મેળવી છે. શાહીબાગ પોલીસે આ બાળકનો છુટકારો કરાવ્યો છે. પાટણથી આ બાળકને છુટકારો અપાવવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની આ ઘટના હતી જેમાં બાળકનું વજન કરાવવાનું છે તેમ કહીને મહિલા અપહરણ કરતાએ બાળકનું અપહરણ કર્યું હતું અને જે ઘટના છે તે કેમેરામાં પણ કેદ થઈ હતી અને આખરે આ મહિલા અપહરણ કરતા ઝડપાઈ ચૂકી છે અને બાળકને છુટકારો પણ પોલીસ દ્વારા અપાવવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાંથી આ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને મહિલા જે છે તે પોલીસના સકંજામાં આવી ચૂકી છે. પાટણથી આ અપહરણ કરતાની ધરપકડ કરાઈ છે અને બાળકને પણ મેળવી લેવા આવશે આ અપહરણ કરતા પાસેથી. સિવિલ હોસ્પિટલમાં આ ઘટના ઘટી હતી જેમાં શાહીબાગ પોલીસે બાળકને બચાવવામાં સફળતા મેળવી છે. જો કે આ સમગ્ર ઘટના છે તે ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી હતી. ત્યારબાદ પોલીસે તપાસના દોર શરૂ કર્યા હતા અને તપાસનો રેલો આખરે પાટણ સુધી પહોંચ્યો હતો અને પાટણથી જ બાળકને છુટકારો અપાવવામાં આવ્યો હતો. અપહરણ કરતા જે મહિલા છે તે સકંજામાં આવી ચૂકી છે અને શા માટે અપહરણ કર્યું હતું, કોના કહેવાથી કર્યું હતું અને શું તેમાં બાળકોનું જે રેકેટ હોય છે તેમાં તો મોકલવાનો કોઈ કારસો ઘડવામાં નહોતો આવ્યો ને, તે તમામ બાબતોની પૂછપરછના દોર હવે શરૂ કરવામાં આવશે. મહત્વની બાબત એ બની રહેશે કે બાળકને છોડાવવામાં આવ્યું છે, પોલીસે બાળકને છુટકારો અપાવ્યો છે. શાહીબાગ પોલીસે બાળકનો છુટકારો કરાવ્યો છે. પાટણથી આ બાળકને છુટકારો કરાવવામાં પોલીસને સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલનો આ સમગ્ર મામલો છે જેમાં હોસ્પિટલમાંથી બાળકને કેદ કરવામાં આવ્યું હતું અને એક મહિલા જે બાળકનું વજન કરવાનું છે કહીને બાળકનું અપહરણ કરવામાં સફળ રહી હતી. જો કે ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો અને પોલીસે ફૂટેજના આધારે તપાસના દોરની શરૂઆત કરી હતી અને તપાસનો જે રેલો છે તે પાટણ સુધી પહોંચ્યો છે. આ પહેલી ઘટના નથી કે હોસ્પિટલમાંથી બાળકની ચોરી કરાઈ હોય, બાળકનું અપહરણ કરાયું હોય. આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે પણ ક્યાંક તંત્રની બેદરકારી પણ જોઈ શકાય છે કે જ્યારે મહિલા અપહરણ કરતા બાળકને લેવા જાય છે ત્યારે શા માટે તેની પૂછપરછ ન કરાય. કારણ કે આવી રીતે જો બાળક કોઈ પણ વ્યક્તિને સોંપવામાં આવતું હશે તો તેની સિક્યોરિટી સામે સવાલ અનેક ઊભા થશે અને બાળકનું ધ્યાન કોણ રાખી રહ્યું છે, શા માટે તે બાળકને આ મહિલા અપહરણ કરતાને આપવામાં આવ્યું તે પણ એક સવાલ બનીને તંત્ર સામે ઊભા રહ્યા છે. કારણ કે સિવિલ જેવી મોટી હોસ્પિટલમાં જ આ પ્રકારની ઘટના ઘટે તો પછી વિશ્વાસ પણ કોની ઉપર મૂકવો તે પણ એક સવાલ છે. સિવિલ હોસ્પિટલની આ ઘટના છે. આખી ઘટના આપને ફરીવાર જણાવીએ તો એક મહિલા દ્વારા બાળકનું વજન કરવાનું છે તેમ કહીને
બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તપાસનો રેલો આખરે પાટણ સુધી પહોંચ્યો અને પાટણથી બાળકનો છુટકારો કરાવવામાં આવ્યો। सिविल हॉस्पिटल आ घटना छे, पहली वक्त नहीं बनी आ घटना, पहला पण घणी वक्त आवी घटनाओं ना दौर चाली चुक्या छे, पण त्यारे बाळक मळवू के न मळवू एक सवाल बनीने उभो रह्यो हतो। ज्यारे आ वखते शाहीबाग पोलीस द्वारा कार्यवाही कराई अने पाटणमांथी बाळकने हेमखेम बचावी लेवामां आव्यो अने महिला अपहरण करता जे हती तेनी धरपकड़ करवामां आवी छे। कारण के શા માટે મહિલાએ આ અપહરણ કર્યું તે પણ એક સવાલ છે। શું કોઈ બાળકોનું જે રેકેટ ચાલે છે ટ્રાફિકિંગનું તેમાં તો આ બાળકને મોકલવા નહોતા માંગતા ને, તે એક સવાલ છે। પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે, પૂછપરછના દોર શરૂ કર્યા છે, હવે પૂછપરછમાં કેટલા ખુલાસા થાય છે તે પણ જોવું રહેશે। અપહરણ કરનાર મહિલા પણ સકંજામાં આવી ચૂકી છે। જો કે આ સમગ્ર ઘટના જે છે તે કેમેરામાં કેદ થઈ ચૂકી હતી અને ફૂટેજના આધારે જ પોલીસે તપાસના દોર આગળ વધાર્યા હતા અને આખરે પાટણમાંથી આ બાળક હેમખેમ મળી આવ્યું છે અને તેના માતા પિતાને સોંપવામાં આવ્યું છે। આજ અંગે વિગત આપવા માટે અમારા સંવાદદાતા મયુર મેવાડા અમારી સાથે જોડાયા છે। મયુર, આ સમગ્ર ઘટના શું હતી? કારણ કે એક મોટી હોસ્પિટલ જેમાંથી બાળકનું અપહરણ થવું કોઈ નાની ઘટના નથી, મહિલા અપહરણ કરતાની ધરપકડ કરવામાં આવી છે, કયા કારણસર તેને આ કૃત્ય કરવું પડ્યું હતું? પોલીસ તપાસમાં કોઈ બહાર આવ્યું છે કે કેમ? ચોક્કસ ખુશાલી વાત કરીએ તો જે પ્રકારે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાંથી એક 13 મહિનાની બાળકીનું જે અપહરણ કરવામાં આવ્યું હતું, વજન કરવાના બહાને બાળકીને લઈ જઈ અને તેનું એક મહિલાએ અપહરણ કર્યું હતું। આ સમગ્ર ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને જે અપહરણને લઈને બાળકીના અપહરણને લઈને જે શાહીબાગ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ જે હરકતમાં આવ્યું હતું, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના આધારે જે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને ત્યારબાદ તપાસ કરતા કરતા પોલીસ જે પાટણ પહોંચી હતી, પાટણથી જે 13 મહિનાની બાળકીનું અપહરણ થયું છે તેનો છુટકારો કરવામાં આવ્યો છે અને જે મુખ્ય આરોપી જે મહિલા અપહરણ કરતા હતી તેની ધરપકડ કરવામાં આવી છે। શું કરવા આ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું, કયા અપહરણ કર્યા બાદ તેનો શું ઉદ્દેશ હતો, આ તમામ બાબત ઉપર અત્યારે હાલ પોલીસ છે તેને પૂછપરછનો દોર શરૂ કર્યો છે। તદઉપરાંત આની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે કે નહીં, આ તમામ બાબત ઉપર અત્યારે હાલ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ એક ખૂબ મોટી બેદરકારી કહેવાય કે આટલી મોટી જે સિવિલ હોસ્પિટલ જે એશિયામાં નંબર વન હોસ્પિટલ કહેવાય છે અને ત્યાંથી આ રીતે બાળકનું અપહરણ થવું, એટલે ક્યાંક સુરક્ષાની દ્રષ્ટિએ ક્યાંક જે કચાશ હોય તેવું દેખાઈ રહ્યું છે અને કહી શકાય કે આ પહેલી વાર આવી કોઈ ઘટના નથી બની। ભૂતકાળમાં બી આવી અનેક ઘટનાઓ છે તે બનેલી છે સિવિલ હોસ્પિટલમાં અને ત્યારે ફરી એકવાર ગઈકાલે જે પ્રકારે આ બાળકીનું જે 13 મહિનાની જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું તેને લઈને પોલીસ ફરી એકવાર જે દોડતી થઈ હતી અને કહી શકાય કે બાળક પોલીસે જે બાળક છે તેનો છુટકારો તો કર્યો છે, મુખ્ય મહિલા જે અપહરણ કરતા છે તેની બી ધરપકડ કરી છે, પરંતુ અપહરણ કરવા પાછળનો ઉદ્દેશ શું હતો, અપહરણ કર્યા બાદ આ બાળક સાથે શું કરવાનું હતું, કોઈ ફિરોતી માંગવાની ગણતરી હતી કે પછી અન્ય કોઈ કામમાં તેને રખેલવાના હતા, આ તમામ બાબત ઉપર અત્યારે હાલ પોલીસે જે આ મહિલા જે અપહરણ કરતા છે તેની પૂછપરછ શરૂ કરી છે। જી ચોક્કસથી, પહેલા પણ આવી ઘટનાઓ મયુર ઘટી ચૂકી છે, તંત્રની ક્યાંક બેદરકારી 100% સામે આવી છે। એક સવાલ એ થઈ રહ્યો છે કે હોસ્પિટલમાંથી કોઈ આમાં સાથ આપી રહ્યું હતું? કારણ કે કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ દ્વારા શા માટે આવી રીતે બાળક આપી દેવામાં આવે? કારણ કે એક સમાચાર એ પણ છે કે બાળકનું વજન કરવાનું કહીને જ હોસ્પિટલ દ્વારા આ અપહરણ કરતા જે મહિલા છે તેને બાળક સોંપવામાં આવ્યું હતું, કયા બેઝ પર આ બાળક સોંપવામાં આવ્યું હતું? તંત્રમાંથી તો કોઈ જોડાયેલું નથી ને?
ચોક્કસ વાત કરીએ ખુશાલી, તો જે પ્રકારે જે અપહરણ કરતા મહિલા છે, જેને જે બાળકનું વજન કરવાના બહાને બાળકને લઈ ગઈ અને ત્યાંથી અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી, એટલે ચોક્કસ એક શંકાના દાયરામાં હોસ્પિટલનો જે સ્ટાફ છે તે બી આવે છે. કારણ કે જયારે બાળકને ત્યાં ઘડી જે કોઈ ઇલાજ માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ જે હોસ્પિટલના સ્ટાફના બહાને આ જે મહિલા છે તે અપહરણ કરીને જે બાળકીને લઈ ગઈ હતી, એટલે ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોસ્પિટલનો સ્ટાફ છે. આવી ભૂતકાળમાં બી અનેક ઘટનાઓ સામે આવી છે કે જે સ્ટાફની બેદરકારી હોય, ત્યારે આજે ફરી એકવાર ગઈકાલે જે પ્રકારે જે બાળકીનું અપહરણ થયું છે અને ક્યાંક જે અંદર સ્ટાફનું ઇન્વોલ્વમેન્ટ હોય તેવી બી વાત સામે આવી છે, ત્યારે પોલીસ આ તમામ દિશાઓમાં અલગ અલગ પાસામાં તપાસ શરૂ કરી છે. જે મહિલા અપહરણ કરતા છે તેની બી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તદઉપરાંત જો ખાસ વાત કરીએ તો આ કેસની અંદર જે હોસ્પિટલનો સ્ટાફ છે તેની બી પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કરી જો કોઈ હોસ્પિટલનો સ્ટાફ આની અંદર સામેલ હોય તો તે સામે આવી શકે, અને જે મહિલા જેની ધરપકડ કરવામાં આવી છે તેની બી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કે આટલી મોટી જે બેદરકારી હોસ્પિટલને કહી શકાય, અને મહિલા જે હોસ્પિટલની અંદરથી આ રીતે બાળકનું અપહરણ કરી લઈ ગઈ છે, તો ચોક્કસથી પોલીસને બી એક શંકા છે કે આની અંદર હોસ્પિટલનો કોઈ સ્ટાફનો માણસ ઇન્વોલ્વ હોય, ત્યારે તે દિશામાં બી અત્યારે હાલ પોલીસે જે તપાસના દોર શરૂ કર્યા છે. હોસ્પિટલની અંદરના જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ બી અલગ અલગ જગ્યાના તપાસ કરવામાં આવે છે, કે હોસ્પિટલના કોઈ સ્ટાફ સાથે મહિલા દેખાતી હોય તો તે બી જે તપાસ કરવામાં આવે છે, તો તેની બી સઘન પૂછપરછ કરવામાં આવી શકાય. એટલે કહેવાય કે ક્યાંક જે સિવિલ હોસ્પિટલ જે આટલા ફરી એકવાર જે ક્યાંક ને ક્યાંક જે શંકાના દાયરામાં આવી છે અને તેના જે સ્ટાફ છે તે બી ક્યાંક શંકાના દાયરામાં આવ્યો છે, એટલે ફરી એકવાર પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. ચોક્કસથી મયુર, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જયારે આવા પ્રમાણની ઘટનાઓ વારંવાર બનતી હોય છે, સિવિલ એક એશિયાની પહેલા નંબરની હોસ્પિટલ, તેમાં પણ આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી છે, હવે સિવિલ સુપરિન્ટેન્ડન્ટનું આ વિશે શું કહેવું છે? આ પ્રકારની ઘટનાઓ હવે ભવિષ્યમાં ન ઘટે તેના માટે કોઈ પગલાં લેશે કે કેમ, કે હજી પણ આ ઘટનાઓનું પુનરાવર્તન થતું જ રહેશે? જે ચોક્કસથી વાત કરીએ ખુશાલી, તો જે પ્રકારે જે ઘટના ગઈકાલે બનવા પામી હતી ત્યારબાદ જે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ છે તેની સાથે કોઈ વાતચીત નથી થઈ શકી, પરંતુ ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ઘટના બની, જે બાળકનું એક અપહરણ સિવિલ હોસ્પિટલમાંથી થવા પામ્યું છે, ત્યારે હોસ્પિટલની જે સુરક્ષા છે તેની અંદર વધારો કરવામાં આવી તેવી એક શક્યતા દેખાઈ રહેલી છે. સીસીટીવી કેમેરા જે હોસ્પિટલની અંદર વધારો કરવામાં આવ્યા જોઈએ, કારણ કે આ રીતે જે બાળકને જે પ્રકારે અપહરણ કરી લઈ જવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક જે સીસીટીવી કેમેરા છે તેની મદદથી અપહરણ કરતા સુધી પહોંચવામાં સફળતા મળી છે, ત્યારે હજી હોસ્પિટલની અંદર જે સીસીટીવી કેમેરા છે તેની સુરક્ષામાં વધારો કરી શકાય, સીસીટીવી કેમેરા વધારવામાં આવે તો જેથી કરી તમામ લોકો ઉપર એક નજર જે રાખી શકાય, જેથી કરી ખ્યાલ આવી શકે કે હોસ્પિટલની અંદર ક્યાં કેવા પ્રકારની હરકત ચાલી રહી છે. તદુપરાંત જે કહેવાય કે હોસ્પિટલની સુરક્ષાની વાત છે, તો સુરક્ષા કર્મીઓનો બી અંદર વધારો કરવામાં આવી શકે છે, કારણ કે અવારનવાર આ રીતે હોસ્પિટલની બેદરકારી સામે આવે છે. અવારનવાર સિવિલ હોસ્પિટલ જે ક્યાંક ને ક્યાંક જે શંકાના દાયરામાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર જયારે ગઈકાલે જે કહેવાય કે ખૂબ મોટી બેદરકારી હોસ્પિટલની સામે આવી હતી કે હોસ્પિટલની અંદરથી બાળકનું જે અપહરણ થયું હતું, ત્યારે જે આ સિવિલ હોસ્પિટલ છે તે પોતાની સુરક્ષા છે તે સુરક્ષાની અંદર વધારો કરે તેવી એક શક્યતા હાલમાં દેખાઈ રહેલી છે. જી ચોક્કસ, આભાર મયુર સમગ્ર માહિતી આપવા બદલ.